અને ધૂળેટીનું પર્વ એટલે આદિવાસીઓ માટે મુખ્ય પર્વ. નર્મદા જિલ્લાના રાજપીપળાના બજારો ખાતે પરંપરાગત પહેરવેશ ધરાવતા આદિવાસીઓનું આગવું આકર્ષણ સાબિત થયું હતું. નર્મદા જિલ્લામાં આદિવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ આદિવાસીઓ તહેવાર અને પર્વ આગવી રૂપે ઉજવે છે. આદિવાસીઓના મુખ્ય તહેવાર એવા હોળી અને ધૂળેટીના પર્વની આગવી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. રાજપીપળા અને નર્મદા જિલ્લાના ગામોમાં આદિવાસીઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કરી ઘેરિયા નૃત્ય કરતા હોય ત્યારે રમઝટ અને મોજનું વાતાવરણ છવાઈ જાય છે. હોળીનો પર્વ હોળી પ્રાગત્ય બાદ સતત 5 દિવસ સુધી ઉજવાય છે. આ નૃત્ય અને રીત રસમ છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોની છે, પરંતુ નર્મદા જિલ્લામાં પણ આદિવાસીઓ ઘેરિયા નૃત્ય કરી 5 દિવસ સુધી હોળી પર્વની ઉજવણી કરે છે. ઘેરિયા નૃત્યનું આકર્ષણ એટલે પહેરવેશ સાથે સંગીત ઉપરાંત ચહેરા અને સમગ્ર શરીર પર મેકઅપ. આવો નિહાળીએ આદિવાસીઓ દ્વારા ઉજવાતા હોળી ધૂળેટી પર્વની રંગત અને ઘેરિયા નૃત્ય. Hello, dinati, papai, tu jalla upar jalla.